સંક્રમણના વધતા મામલાને જોતા કેન્દ્રીય શિક્ષણ વિભાગે સીબીએસઈની 10 અને 12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પર આ મામલે જાણકારી આપી હતી. 10 ધોરણનું પરિણામ ઇન્ટરનલ એસેસમેન્ટ એટલે કે બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા નિયમોના આધાર પર આપવામાં આવશે. બીજી તરફ ધોરણ 12 પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તેના માટે હવે આવનારા સમયમાં નિર્ણય કરવામાં આવશે. તેના વિશે મંત્રાલય તરફથી એવું કહેવામાં આવ્યું છે કે 1 જૂને ફરી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. સીબીએસઈની પરીક્ષાઓ 4 મે થી 14 જૂન વચ્ચે યોજાવાની હતી. બીજી તરફ કોરોનાના વધતા મામલાની વચ્ચે મધ્યપ્રદેશમાં પણ ધોરણ 10 અને 12 પરીક્ષાઓ પાછળ ઠેલવામાં આવી છે. મધ્યપ્રદેશના શિક્ષણ વિભાગના કહેવા પ્રમાણે આ પરીક્ષાઓને 1 મહિના માટે પાછળ ઠેલવવામાં આવી છે. દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને જોતા ઘણા રાજ્યોમાંથી સીબીએસઈની પરીક્ષાઓ રદ કરવાની માંગ ઉઠી હતી. આશરે 30 લાખ વિદ્યાર્થીઓ સીબીએસઈની પરીક્ષા આપવાના હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી હતી, જ્યારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ પરીક્ષાઓ રદ કરવા માટે માંગ કરી હતી. ગુજરાતમાં પણ બોર્ડની પરીક્ષાઓ મે મહિનાના બીજા અઠવાડિયાથી શરૂ થવાની છે. ગુજરાતના વાલીઓમાં આ મામલે અવઢવ છે કે પરીક્ષા પાછળ ઠેલાશે કે નહીં. ઘણા લોકો આ પરીક્ષાઓ રદ કરવાની કે તેને પાછળ ઠેલવાની માંગ કરી રહ્યા છે, જો કે સરકાર તરફથી આ મામલે હજુ કોઈ પ્રતિક્રિયા નથી આવી. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે, જેને જોતા યુનિવર્સિટીઓમાં એપ્રિલ મહિના પૂરતું ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત 4 મહાનગરોમાં શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. ઘણી શાળામાં એક સાથે ઘણા કોરોના વાયરસના કેસ આવતા તેને બંધ કરવાની સ્થિતિ પેદા થઈ છે. આવા સંજોગોમાં સરકાર ધોરણ 10 અને 12 પરીક્ષા લેશે કે નહીં તેના પર સૌની નજર છે.